અસલામ વાલેકુમ બાળકો, આપણે ધોરણ 4 માં આપણે અસાઇનમેન્ટ શીખ્યા છે. તો જુઓ, અસાઇનમેન્ટમાં આપણે અહીંયા ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણું પેજ નંબર 86 છે, તેનું આપણે રિવિઝન કરી લઈએ. તો જુઓ, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે. તો જુઓ, ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ છોકરી છે તે શું કરી રહી છે, તો સૂઈ રહી છે. તો સી ઈ સૂઈ રહી છે, બરાબર છે. પછી જુઓ, કૂતરો છે તે ખુરશીની ઉપર છે. આપણને પૂછ્યું છે કે વેર ઇઝ ધ ડોગ, કૂતરો ક્યાં છે. તો ઇટ ઇઝ ઓન ધ ચેર, આપણે શું લખીશું કે ઇટ ઇઝ ઓન ધ ચેર, તે ખુરશીની ઉપર છે. પછી છોકરો પતંગ ચાઈ રહ્યો છે અને આપણને પૂછ્યું છે કે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો હી ઇઝ એ ફ્લાઇંગ એ કાઇટ, તે પતંગ ચગાવી રહ્યો છે, બરાબર છે. પછી જુઓ, આગળ છોકરો છે તે પાણી પી રહ્યો છે. તો વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો હી ઇઝ એ ડ્રિંકિંગ, આપણે શું લખીશું કે તે પાણી પી રહ્યો છે. પછી જુઓ, અહીંયા છોકરી છે તે દોરડા કૂદી રહી છે. આપણને પૂછ્યું છે કે વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે. તો સી ઇઝ સ્કીપિંગ, શું લખીશું, સી ઇઝ સ્કીપિંગ, તે દોરડા કૂદી રહી છે, બરાબર છે. પછી જુઓ, આગળ અહીંયા એક છોકરો છે તે ઝાડ પર ચડી રહ્યો છે, બરાબર છે. તો જુઓ, આપણને શું પૂછે છે કે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો હી ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી, તે ઝાડ પર ચડી રહ્યો છે. શું કરી રહ્યો છે, ઝાડ પર ચડી રહ્યો છે. પછી જુઓ, આગળ અહીંયા એક છોકરી છે તે ક્લાસરૂમમાં બેઠી છે. તો વેર ઇઝ સી, તે ક્યાં છે. તો સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, શું લખીશું, સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, તે ક્યાં છે, ક્લાસરૂમની અંદર છે. પછી જુઓ, હવે શું છે કે એક સ્ત્રી છે તે કિચનની અંદર કામ કરી રહી છે, રસોડાની અંદર કામ કરી રહી છે. તો વેર ઇઝ સી, તે ક્યાં છે. તો સી ઇઝ ઇન ધ કિચન, શું લખીશું, તે રસોડાની અંદર છે. શું લખીશું, તે રસોડાની અંદર છે, બરાબર છે. પછી જુઓ હવે આગળ કે વોટ ઇઝ હી, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે. તો તે પતંગ, સોરી, જુઓ તે શું કરી રહી છે. તો તે સાયકલ ચલાવી રહી છે, બરાબર છે. શું કરી રહી છે, સાયકલ ચલાવી રહી છે. તો આપણે શું લખીશું કે સી ઇઝ રાઇડિંગ એ બાયસિકલ, શું લખીશું કે સી ઇઝ રાઇડિંગ એ બાયસિકલ, તે સાયકલ ચલાવી રહી છે. તો આ રીતના તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર છે. તો તમારે ધ્યાનથી ચિત્ર જોવાનું છે અને પછી ચિત્રના જવાબ લખવાના છે. તો આ તમારું હોમવર્ક છે. તો તમારે સારા અક્ષરે આ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે.